બાવળાના રાણસર ગામની કરોડોની જમીનને મામલતદારની નકલી સહી કરીને જૂની શરતોમાં ફેરવી વેચી નાખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું। આ કૌભાંડમાં બાવળા પોલીસે ભાજપના કારોબારી સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રજનીકાંત પીપાવટ ફરાર થઈ ગયો છે। રજનીકાંતે અગાઉ પણ મામલતદારની નકલી સહી કરીને જમીન કૌભાંડ આચર્યું હતું। એમોમાં એવું છે કે આ લોકો કદાચ એવું મનાય છે કે દલાલ છે વચ્ચે, અને જે ખરીદનારી પાર્ટી અને વેચનારી પાર્ટી છે એ અલગ જ છે, એમનું આમાં કોઈ સંડોવણી નથી। પરંતુ જે જૂની શરતની જમીન કરવા માટેના જે દસ્તાવેજો છે એનું છે કે કોઈ કંપનીએ આ જમીન ખરીદેલી છે, પણ હવે એ જે વેચાણ કરાર છે એ રદ કરવામાં આવેલો છે મામલતદાર બાવળા તથા કલેક્ટર સાહેબ તરફથી। રાણસરની કરોડોની જમીનને નવી શરતોમાંથી જૂની શરતોમાં તબદીલ કરવાની મામલતદારે મંજૂરી આપી નહોતી। નવી શરતોના કારણે આ જમીનનું વેચાણ શક્ય ન હતું, જેથી જમીનના દલાલ રજનીકાંત અને મહેન્દ્રસિંહ ચૌહાણે જમીનના નકલી દસ્તાવેજો બનાવીને મામલતદારના ખોટા સહી સિક્કા કરીને જૂની શરતોમાં તબદીલ કરીને જમીનને વેચી દીધી હતી। આ કૌભાંડની માહિતી મામલતદાર કેતકીબહેન વ્યાસને ધ્યાન પર આવતા તેમણે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ચાર મામલતદાર સાહેબે પણ એ જ પ્રમાણેનું નિવેદન આપેલું હતું કે આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ શકે તેમ નથી। આ બાબતની જાણ થતા આરોપીઓએ જે પોતાના જે અસલ દસ્તાવેજો છે એ ગાયબ કરી દીધેલા છે। ઓરિજિનલ જે એ લોકોએ દસ્તાવેજ ક્યાંય મામલતદાર કચેરીમાં છે નહીં, અને ખોટો જે હુકમ કરવામાં આવે છે એ મામલતદાર સાહેબની ખોટી સહીનો હુકમ કરી અને આ ટોટલ પાછલી તારીખમાં આખો હુકમ બનાવવામાં આવેલો છે। કરોડોની જમીનના કૌભાંડમાં મામલતદાર કચેરીના કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે। હાલમાં બાવળા પોલીસે જમીન કૌભાંડમાં મહેન્દ્રસિંહ ચૌહાણના રિમાન્ડ મેળવવા અને મુખ્ય સૂત્રધાર રજનીકાંત પીપાવટની શોધખોળની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન નરેશ વાઢેર સાથે અનિતા પટણી, વીટીવી અમદાવાદ।